क्या बोलन कारण अरे वीरा महाराजा बोलावे छे अरे महाराजा अत्यारे बोलावानो कारण अरे कारण तो एटलू के सारा मां सारू कापड़ होय ई पण बताय अरे वीरा प्रधान सारा मां सारू कीमती कापड़ होय ई पण नक्की करी ले अरे कापड़िया सारा मां सारू कापड़ होय बताय कापड़ तो अत्यारे जोवा जईशे ओ वेचाई गया है એક કઈ નહી લીલો હોય ને એવું દઈ દે એટલે હાલે કેવું લીલું લીલું તો જોવું જોઈશે હો અરે અહીંયા એક છે અરે વાહ બહુ સારું છે સારું હે અરે મહારાજ જોઈ દો હા વીરા આપ બરાબર છે અરે વીરા પ્રધાન કહો કાપડ તો આપને બહુ કિંમતી લીધું છે પણ રાતની અંદર सारा मां सारा दर्जी वे ने बोले ए आज पर धान बुलावे महाराजा बोला वैसे अरे प्रधान जी महाराजा बोला अरे महाराजा सो मारो काम बैठो अरे दर्जी तारे कपड़ो काम करवानो छे दर्जी अरे बोलो महाराजा तुम जे कहो ये काम तरत कर दो बराबर तो तारे मारो घोड़ीलो सीववानो ई एक नहीं થાય કેમ કારણ કે હું દર્જીનો દીકરો આ પીપરાણામાં બધાયને ચેલું નાખવાની ને કોઈને ઠીકડા મારવાના ને ઘણું કામ આવી ગયું છે એટલે લગભગ 2 મહિનાનો ટાઈમ નથી ને ઈ એક દી બંધ કરી દેવાય અરે પણ ઈ થોડું બંધ થઈ ગયું આ બધાયનો કામ લીધો ઈ બંધ ન કરાય ને એવા ઠીકડા મારે કેટલા કેટલે દી ખૂટે 2 મહિનાનું કામ છે પૈસા કેટલા આવે પૈસા એમ માનો ને 1000 ને 2000 મહિને 2000 2 મહિને 2000 નું એટલે મહિને 1000 નું 2 મહિને 2000 નું કામ કર લો પણ 2 મહિને ને હા 2 મહિને તું એક મારો ઘોડીલો સીવી દે ને હા તો હું તને 1551 રૂપિયા દઉં 1551 એમ નહીં 2000 દો તો સીવી દઉં હા 2500 માથે લે અરે 2500 હા 2500 દિયો તો તમે કયો તૈયા ઘોડીલો તૈયાર કર દો 24 કલાકમાં જોઈ 24 કલાકમાં હું અત્યારે દી આઈઠો છે તમે કાપડ આપો એટલે દી ઉગે એટલે ઘોડીલો સીવી અને રાજમાં હાજર કર દો ને બરાબર શિવજીઓ મારું નામ હોય તો જ તમ બોલાય હોય નકરાય મને બોલાવો કારણ કે કાપડ કિંમતી છે અરે મહારાજા મારું નામ છે એટલે તમ બોલાયો અને કાવર રાજનું કાપડ હોય એમાં કેવા પણ હોય નહીં બરોબર છે હું ઘોડીલો તૈયાર કરી અને રાજમાં હાજર કર દઈ ભૈલા કાકા રાજમાંથી કાપડ આવ્યું એનો ઘોડીલો સીવવાનો એલા એને માયક દિયો માયક દિયો માયક દિયો એક જણો માયક વાહે જ રહ્યો ઘડી એલા ભાઈ અહીંયા બેહતા જાવ આ કાપડ આવ્યું કામ આવ્યું ને તમે રેખડા રાખો છો બોલો બોલો હવે રે લ્યો રાજમાંથી કાપડ આવ્યું એનો ઘોડીલો સીવવાનો હાલો સીવી નાખી એલા આપણે નથી સીવવાનો ઘોડીલો હું સીવતો હોય મારી દર્જણ ઘાટા રાબડા જેવો ચા કર દેતી હોય કોઈ દી કરી ન દેતી એવી આશા રાખું છું અને મારો બાબુલા લાવડો છે એને એક મોટરસાયકલ લઈ દીધું ઘડી કામ ને ઘડી કામ ટેબલ નો ખૂણો ભાંગી નાખતો હોય તો ઘોડીલો સીવવાની મજા આવે ઘાટા રાબડા જેવો ચા તો મને આવડે હું પણ ભાઈ ઉઈક છે નહીં ઓ નકામું ઉગે નહીં તો બોલાવો સરસ હવે તમે બેહી જાવ એટલે તમારું જ કામ છે હું ભાઈ કોલેજ કરતો હતો મારા બાપા કહેવા આને પરણાવો જો બરોબર છે એટલે હું ગયો છોકરી જોવા મારો ભાઈ બંધ આઈ રે આમાં એક આઈ રે નતો આયો બીજો આવ્યો તો બરાબર પછી છોકરી આવી છૂટા વાળ ને ગુલાબી હાડી પહેરી હતી ગુલાબ નું ફૂલ ને સરબત ગુલાબ નું જોઈ પાણી પાણી થઈ ગયો હા પડ દીધી સીધી ઈ તો કે હજી આ એની બેન છે ઓલી શર્મા દીધી મેં કીધું બેન આવી બધી રૂપાળી હોય બરાબર તો ઓલી છોકરી માં કેવા પણ હોય નહીં હા પડ દીધી તેદુ નો રહું છું હવે તમારે બધાને જોવી છે બોલાવો જોવી તો હોય ને એમાં હમણાં હું થયું
બહુ મને હેરાન કરે ઈ કે ઘડી કા કરી નાખો ને ઘડી કા કરી નાખો ને આપણો મગજ અલી ગયો ચોટલી થઈ ગઈ કીધો બરોબર મારે ચાર પાંચ ભાઈ બહેન બરોબર મેં કીધું આ મેળ નો ખાય વકીલ ને લઈને આની એ છૂટા છેડા કર નાખાય મેળ જ નો ખાય ને એવું લગતા પેલો ભાઈ બહેન લાલભાઈ પડવલા મેં કીધું લાલભાઈ આગળ જાઓ એને લઈ જાઓ વકીલ આગળ અને છૂટા છેડા કર નાખવા બરોબર બીજો ભાઈ રાજુભાઈ ડાવરા ની વાડીએ ગયો કઈ બાજુ ગયા રાજુભાઈ રાજુભાઈ ડાવરા ની વાડીએ ગયો લીલો લીમડો લીમડા ની એઠે ખાટલો ખાટલા ઉપર ગોઈદડું અને એમાં રાજુભાઈ ના વહુ બેઠા હતા અને રાજુભાઈ પાંચા ચડાવેલા હો અને ઈ ગાડીયું કરે મેં કીધું કા ઈ કે ઘરવારીએ કીધું હે કઈડ દુખે થોડુંક લીપી દો તો મારે હુંવું છે એટલે કઈડ મટી જાય લે આલે ત્યાંથી ભાઈગો સીધો જ ખાંડભાઈ આગળ હબીભાઈ ઘરે ગયો કોઠારી હેઠે અહીંયા અહીંયા રહે મેં કીધું હબીભાઈ શું કરે જોઈ જોઈ તો ખાલી પગ દેખાય ગોઈદડું ઓઢેલું મેં કીધા અને હબીભાઈ પગ દાવે મેં કીધું કે ના કે તારી કાકી ના તમારી ભાભી માં ઘટે નહી એટલે તો પછી મારા માં ઘટતું નથી ને ભાઈ હજી મને તો ચાંદા જેવું જ લાગે મસ્તી નું છે આવી દર્ટણી તો કોઈ થી ભટકાણી નતી મસ્તી ની આવી પાવણી નાવી ત્યારે તો મને બહુ કેતા તારી આંખ ની અણ્યું તો મારા દિલ માં ખૂટે તમે હું ભમરાળા ને કાંટા વાગતા હશે નથી મેં કોઈ દી તને કઈ કીધું જ નથી તું કે એમ જ હું કરું છું કોઈ દી તારી હમે થયો ઈ તો કરવું જ પડે ને હું તો ખાલી પ્રેમ થી એમ કન મારા કુકુ તા તો વાસણ હોય તે ધોઈ નાખે તો તમને એલા એવું લાગે છે ધો એવું પાડોશી ને પૂછો પાડોશી ને બધું કામ કરવું પડે ને અત્યારે મને દુકાને હું બોલાવી છે ઈ પેલા વાત કરો એ એમાં એવું છે હવે હોરવું તું નતું મેં કે દર્જન ને બોલાવું ઘડી ટાઈમ પાસ થાય તો ભલે જાતી જવા દે તને હું વાંધો હવે જો રાજ માંથી કાપડ આવ્યું છે મારું નામ છે એટલે કાપડ આવ્યું અને ઘોડીલો સીવવાનો છે રાજમાં કાપડ આવ્યું છે તો બતાવો ખરા તને કાપડ માં ખબર પડે લે મને નો ખબર પડે દર્જન ને નો ખબર પડે કાપડ માં બીજા કોને ખબર પડે પણ તું હું તને ગાજ બટન કરવા દઉં ત્રાં કરી નાખ
ત્રાહા કાઈ નત કરતી ગાજ બટન બધાય હું કરું તઈ તમારી ન્યા બધું આવેસ કામ ન કર પણ ઈ તો બે વ્હીલ હરખા હોય તો ટ્રેક્ટર આલે ભાઈ નકર તો ખાંડામાં આમામ આમ થાય તું હારી છો એટલે તો આપણું ઘર આલે નકર ઘર આલે કોઈ દી હવે તમે દુકાને બેઠા બેઠા કબજા કોકના વાકાન બાંગાન ત્રાહા સીવી નાખો ઘરે જઈને હું હરખા કરું તો ઘરે કોણ તાર પપ્પા નાખી જાય છે આ બધું હું કામ તો નથી તો ન્યા તમાર બહુ છે બધું બહુ છે નહીં તું અહીંયા આવી પછી લટકા કરવા માંડી નકર ઉંદેડા ગળા ફાહો ખાતા તારી ગીરે પાવણી ના આવી ત્યારે તો કેવી ઓથલ પદમણી જેવી ત્યાં તમારા રાજમાં જો થઈ હજી પદમણી જેવી છે પૂછી લો સભાને એમ કે દરજણમાં કાઈ ઘટે છે કોઈ એમ કે ઘટે તો તું કે યારી જાવ એમાં કાઈ ઘટતું નથી હું તને હાચું છું એવી હું શું કહું છું હા કે ને કાપડ તો બતાવો તરત જ પાણી પાણી હો દઈ દઉં ને તું દઈ દેસ તો હું નો દઈ દઉં પણ તને નહીં ખબર પડે કેમ મને એવું લાગે કે એકાદો ઓછો હોય એવું ના રે ના તું આટો હમતી નહીં તો હાલે જોઈ લે તારાથી હું વધારે છે ઓ ના કાપડ તો બહુ સારું છે રાજનું કાપડ છે એમાં કેવા પણ હોય નહીં તમને કવામ છો આનો આનો કબજો સીવ્યો હોય ને હું બકાલું લેવા જાતી હોય માર્કેટમાં કેવી લાગુ એમ નહીં અહીંયા ઘીરે આપણે ડોહા ગાવળા કબાટ કબાટ ભર્યા છે ઈ કબાટ ભર્યા પણ ઈ આવા કાપડ ના નથી ઈ તારી વાત સાચી છે આ તો મખમલ નું અને મોંઘું કાપડ છે આનો કબજો તને નહીં પોહાય પણ આનો મન કબજો સીવી દો તમને વાંધો હું કબજો સીવી દો એમાં હું વાંધો હતો પણ ઓલા રાજવાળા મને માર છે હો